ઉત્તર પ્રદેશમાં હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશમાં ફરી યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બને તે માટે સુરતમાં રાષ્ટ્રીય કિસાન દલ અને રાષ્ટ્રીય કિસાન સેના દ્વારા વિજય પ્રાપ્તિ માટે મહાયજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં અનેક મહાનુભાવો જોડાયા હતા રાષ્ટ્રીય કિસાન દલ અને રાષ્ટ્રીય કિસાન સેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ફરી મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથ જંગી બહુમતીથી ચૂંટાઈ આવે અને ઉત્તર પ્રદેશના વિકાસ સાથે ઉત્તર પ્રદેશને સમૃદ્ધિ તરફ લઈ જાય તે માટે શનિદેવની અસીમ કૃપાથી મંગળવારના રોજ યોગી આદિત્યનાથના વિજય પ્રાપ્તિ માટે હોમાત્મક લઘુરૂદ્ર અને દુર્ગા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ઓલપાડના કરમલા રોડ પર આવેલ ઈસનપોરમાં શનિદેવ ગોશાળા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહંત અને પંડિતો દ્વારા આ અને હવનમાં યોગીજીના ભવ્ય વિજય પ્રાપ્તિ માટે સંકલ્પ અને મંત્રોચ્ચારની સાથે સાથે આહુતિ નાખવામાં આવી હતી હવન યજ્ઞને વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રીતે શ્રેષ્ઠ મનાય છે તો મહાયજ્ઞનું આયોજન કરનારાઓએ શું કહ્યું ચાલો સાંભળીએ રાષ્ટ્રીય કિસાન દલ અને રાષ્ટ્રીય કિસાન સેના દ્વારા ઉત્તર પ્રદેશમાં ફરી મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથ બિરાજમાન થાય તે માટે મહાયજ્ઞનું આયોજન કરાયું હતું રિપોર્ટિંગ ન્યૂઝ અર્ચના સરોદે સાથે સુનિલ પાટીલ સ્પીડ ન્યુ સેવેન્ટીન સુરત મારું નામ ગિરીશ શ્રીમાલી રાષ્ટ્રીય કિસાન દલ કિસાન સેનાનો અધ્યક્ષ આજે યજ્ઞનું ઘણા બધા મહત્વના કાર્યોને સિદ્ધિને હાથ માલીના ભગવાન શનિદેવના સાનિધ્યમાં જે સાક્ષાત કલયુગનો દેવતા છે ઉત્તર પ્રદેશમાં મોદીજીના નેતૃત્વમાં યોગીજીની પુનઃ સરકાર બને એ સંકલ્પની સાથે આજે શનિદેવના સાનિધ્યમાં હવન રાખવામાં આવ્યો છે મંત્ર ઉચ્ચારણની સાથે જન જંગ જંગલ જમીન બચાવ ગરીબ કિસાનોનું આર્થિક સહાય થાય ઉત્તર પ્રદેશમાં વિકાસનો જે પ્રભાવ પડ્યો હતો એવો આજે પણ બહે એ હિસાબથી આ હવનનું આજે પૂર્ણ સમાપન કરવામાં આવ્યું છે જે સંદર્ભમાં અનેક લોકો દ્વારા સંપ્રદાય જાતિવાદ અનેક પ્રકારના અસામાજિક તત્વો દ્વારા જે વાણી વિશ્લેષણનો દુરુપયોગ કરવામાં આવે છે એ સંદર્ભમાં મેં આજે સંકલ્પ લીધો છે કે માનસિક પ્રદૂષણ જે માણસોની વચમાં ઘૂસી ગયું છે એને કાઢવાનો આજે સંકલ્પ લીધો છે ના ભગવાનને શાદીમાં ખૂબ જ સરસ આનંદનો દિવસ છે આવ આવબને ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે તમે અહીંયા પધાર્યા છો બીજું છસો વર્ષના ઇતિહાસમાં અમારો રામલલ્લો એક ઝૂંપડામાં વાસ કરતો હતો આજે મોદીજી ને યોગીજીના નેતૃત્વમાં આજે ભવ્ય મંદિરનું નિર્માણ થાય છે એક હિન્દુ રાષ્ટ્ર સરદળી સર સમુદાય સર્વ જાતિને સાથે લઈને ચાલવા મોદીજી યોગીજી નેતૃત્વમાં હવન કરવામાં આવે છે ના રાષ્ટ્રીય કિસાન દલ સંકલ્પ લીધો છે કે જ્યાં સુધી ઉત્તર પ્રદેશના પરિણામ નહીં આવે ત્યાં સુધી પૂરા ભારત વર્ષમાં હવન ચાલુ રહેશે જય જવાન જય કિસાન ઓકે